हेलो विद्यार्थी मित्रों, नमस्कार। धोरण पांच विषय गणित। गणित में छे ए चेप्टर बे आकार अने खूणाओ। तो विद्यार्थी मित्रों, आपणे स्वाध्याय पोथीना छे ए प्रश्नों करिए। तो आपणे आगळना वीडियो में छे ए कोण मापकनी मदद थी आपणे खूणा मापवा अने खूणा दोरता शीख्या हता। हवे आपणे आगळना प्रश्नों जोईए। विद्यार्थी मित्रों, हवे आपणे प्रश्न 18 जोईए। तो के घड़ियाळने ध्यानथी जुओ अने नीचेना प्रश्नोना जवाब लखो। तो विद्यार्थी मित्रों, अहीं बाजूमां तमने घड़ियाळ आपेली छे, ते तमे जोई शको छो। तो अहीं तेनो पहेलो प्रश्न छे, तो के घड़ियाळमां केटला वाग्या छे। तो अहीं घड़ियाळमां तमे जोई शको छो केटला वाग्या छे बाळको, तो के 9 वाग्या छे। तो लखवानुं अहीं 9। पछी घड़ियाळमां काटाओ द्वारा क्यो खूणो बनेलो छे? तो अहीं तमने कलाक काटो 9 ऊपर आपेलो छे अने मिनिट काटो 12 ऊपर आपेलो छे। એટલે આ કાંટાથી કયો ખૂણો બને છે? તો કે કાટકોણ ખૂણો બને છે। તો અહીં લખવાનું કાટકોણ। પછી છે, જો ઘડિયાળમાં 9:15 વાગે તો કાંટાઓ દ્વારા કયો ખૂણો બને? તો કે 9:15, તો કે આ જે છે મિનિટ કાંટો એ આપણે 3 ઉપર દોરીએ, તો અહીં જે આ ખૂણો બને છે તે કાટકોણથી મોટો ખૂણો બને છે। તો તમારે લખવાનું કાટકોણથી મોટો। પછી છે, જો ઘડિયાળમાં 2 વાગે તો કાંટાઓ દ્વારા કયો ખૂણો બને? તો તમારે અહીં ઘડિયાળમાં 2 વાગે, તો કે આ કલાકનો કાંટો 2 ઉપર દોરીએ અને મિનિટનો કાંટો 12 ઉપર, તો કે આ 2 કાંટાઓ વચ્ચે કયો ખૂણો બને? તો કે કાટકોણથી નાનો ખૂણો બને। તો લખીશું કાટકોણથી નાનો। હવે વિદ્યાર્થી મિત્રો, ચાલો ગૃહકાર્ય કરીએ। તો કે પ્રશ્ન પહેલો છે, નીચેના વાક્યોમાં ખૂણાની સંખ્યા લખો। તો તમને અહીં આઈ, પછી એલ, પછી ઓ, વી, ઈ, એમ, પછી એ, ટી, એચ અને એસ આપેલો છે। તો કે તમારે અહીં કાટકોણની સંખ્યા, કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા અને કાટકોણથી નાના ખૂણાની સંખ્યા લખવાની છે। તો કે આપણે નામ લખેલું છે તેમાં આપણે કાટકોણની સંખ્યા ગણીએ। તો કે કાટકોણની સંખ્યા, તો કે તે કેવો ખૂણો છે? તો કે એલ આકારનો ખૂણો હોય તેને કાટખૂણો કહેવાય છે। તો કે અહીં કાટકોણ કેટલા છે? તો કે આઈમાં 1, 2, 3, 4, પછી અહીં એલ આપેલો છે તે 5, પછી ઓમાં તો કે 6, 7, 8, 9, પછી વીમાં 1 પણ કાટખૂણો નથી, પછી ઈમાં તો કે 10, 11, 12, 13, પછી ટીમાં 14, 15, 16, 17, 18, 19, તો કે કાટકોણની સંખ્યા કેટલી થશે? 19 થશે। હવે કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા શોધીએ। તો આપણે હવે વીમાં તો કે કાટકોણથી નાનો છે, તો કે એમમાં પણ કાટકોણથી નાના ખૂણા બને છે। પછી એમાં તો કે જે આ ખૂણો બને છે તે કયા છે? તો કે કાટકોણથી મોટા છે, તો કે એલ આકાર કરતાં તમને મોટા દેખાય છે, તો કે 1 અને 2। પછી એસમાં તો કે કાટકોણથી નાના ખૂણા છે, તો કે કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા થશે 2। પછી કાટકોણથી નાના ખૂણાની સંખ્યા, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, તો કે છે એ 9 કયા થશે? કાટકોણથી નાના ખૂણા।
विद्यार्थी मित्रों प्रश्न बे, घड़ियाळ मा डायल मा जणाव्या मुजब कलाक काटा अने मिनिट काटा थी बनता खूणा दोरो अने समय पण लखो। तो के तमने अहीं घड़ियाळ आपेली छे, तो के ते घड़ियाळ मा तमारे खूणा दोरवाना छे। तो के अहीं तमने पहेलू लख्युं छे काटकोण, तो के आपणे पहेला काटकोण खूणो दोरीशुं। तो के छे ए कलाक काटो त्रण उपर दोरीए अने मिनिट काटो बार उपर दोरीए। तो के आजे खूणो बन्यो ए केटलानो, कयो खूणो बन्यो? तो के काटकोण खूणो बन्यो। तो समय શું થયો છે? તો કે 3 વાગ્યા પછી અહીં કયો બનાવવાનો છે? તો કે કાટકોણ થી મોટો ખૂણો। તો કે આપણે કલાક કાટો 3 ઉપર દોરીએ અને મિનિટ કાટો છે તે 10 ઉપર દોરીએ। તો અહીં આપણે સમય શું લખીશું? તો 2:50 છે એ મિનિટ વાગ્યા છે। પછી અહીંની નીચેની ઘડિયાળ તમને આપેલી છે, તો તેમાં તમારે કયો ખૂણો બનાવવાનો છે? તો કે કાટકોણથી નાનો ખૂણો। તો કે આપણે કલાક કાંટો છે એ 2 ઉપર દોરીશું અને મિનિટ કાંટો છે એ 12 ઉપર દોરીએ। તો કે અહીં કેટલો સમય થાય છે? તો કે 2 વાગે છે, જે કાટકોણથી નાનો ખૂણો છે। હવે અહીં આપણે 180 અંશનો ખૂણો બનાવવાનો છે। તો કે કલાક કાંટો છે એ આપણે 3 ઉપર દોરીએ અને મિનિટ કાંટો છે એ 9 ઉપર દોરીએ। તો કે આ બે બંને કાંટાથી બને છે તે ખૂણો કયો બને છે? તો કે કાટકોણથી મોટો બને છે। તો સમય શું લખીશું આપણે? 2:45 કલાક। હવે છે પ્રશ્ન 3, નીચે આપેલી ઘડિયાળોમાં કાંટા વડે કેટલા પ્રકારનો ખૂણો બને છે? જેમ કે કાટકોણ, કાટકોણથી નાનો કે કાટકોણથી મોટો તે લખો। તો વિદ્યાર્થી મિત્રો પહેલી ઘડિયાળ જોઈએ, તો કે પહેલી ઘડિયાળમાં છે એ કલાક કાંટો 2 ઉપર છે અને મિનિટ કાંટો 12 ઉપર છે। તો કે આ બંને કાંટાથી કાટકોણથી નાનો ખૂણો બને છે, તો અહીં લખીશું આપણે કાટકોણથી નાનો। પછી બીજી ઘડિયાળમાં કલાક કાંટો 4 ઉપર છે અને મિનિટ કાંટો 12 ઉપર છે, તો આ બંને કાંટા વચ્ચે કયો ખૂણો બને છે? તો કે કાટકોણથી મોટો। તો લખીશું કાટકોણથી મોટો। પછી તો કે ત્રીજી ઘડિયાળમાં કલાક કાંટો 7 ઉપર છે અને મિનિટ કાંટો 12 ઉપર છે, તો કે બંને કાંટા વડે કાટકોણથી મોટો ખૂણો બને છે। તો લખીશું કાટકોણથી મોટો। પછી અહીં પ્રશ્ન કે ચોથી ઘડિયાળ આપેલી છે, તો કે ચોથી ઘડિયાળમાં કલાક કાંટો 8 ઉપર છે અને મિનિટ કાંટો 12 ઉપર છે, એટલે આ બંને કાંટાઓ વચ્ચે કાટકોણથી મોટો ખૂણો બને છે, એટલે લખીશું કાટકોણથી મોટો। પછી તો કે કલાક કાંટો 9 ઉપર છે અને મિનિટ કાંટો 12 ઉપર છે, તો કે આ બંને કાંટાથી કાટકોણ ખૂણો બને છે, તો લખીશું કાટકોણ। પછી છઠ્ઠી ઘડિયાળમાં મિનિટ કાંટો 10 સોરી કલાક કાંટો 10 ઉપર છે અને મિનિટ કાંટો 12 ઉપર છે, તો કે બંનેની મદદથી કાટકોણથી નાનો ખૂણો બને છે, તો લખીશું કાટકોણથી નાનો। તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 18 તેમજ ચાલો ગૃહકાર્ય કરીએના 1-3 પ્રશ્નો લખવાના છે।